निर्माण पल्स कार्यक्रम में आप सर्वे लोगोनुं खूब खूब हार्दिक स्वागत है अने हूँ छूँ मित्तल पटेल। निर्माण पल्स कार्यक्रम आज आवी पहोंच्यो छे न्यू मणिनगर विस्तार में। भूदेवोनुं एक मंडळ छे अने तेमने आ परिस्थिति सामे जजुमवा माटे यज्ञनुं आयोजन कर्युं छे। अमदावादना अलग अलग विस्तारों में जईने फ्रीमां 11 यज्ञों करशे अने अलग अलग वनस्पतिओनी आहुति आपीने प्रभुने स्मरण करशे अने अनेक जीवात्मानुं कल्याण थाय अने प्रभुमां तेओ जीवात्मा पोरवाय तेने लईने प्रभुने रिझवशे। सोसायटीना नागरिकोए पण खूब सहकार आप्यो छे। तो निर्माण पर्स कार्यक्रममां आजे आपणे वात करीशुं के यज्ञथी केटला फायदा थाय छे अने आ वर्तमान परिस्थिति सामे केवी रीते प्रभुनुं स्मरण करीने जजुमी शकाय छे। શું નામ છે આપનું? નરેશભાઈ શાસ્ત્રી। શાસ્ત્રીજી, યજ્ઞ તમે કરી રહ્યા છો મંદિરના પટાંગણમાં અને તમે તમારા જે શિષ્યો છે તેમને પણ લઈને આવ્યા છો, તો કોરોનાની આ મહામારીમાં આ યજ્ઞ કેટલો ઉપયોગી સાબિત થઈ શકે છે? ખરેખર વિશ્વમાં જે છેલ્લા સમયથી 1.5 વર્ષથી જે કોરોના નામની જે મહામારી જે ચાલી રહી છે અને એના કારણે અનેક જીવો માત્ર દરેક પ્રકારે શારીરિક, કાયિક, વાચિક અને માનસિક, કાયિક એટલે શરીરથી, વાચિક એટલે વિચારોથી અને માનસિક એટલે માનસિક રીતે પણ દરેક જીવ માત્ર હેરાન થઈ રહ્યો છે અને એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે યજ્ઞ કરો અને યજ્ઞની જે આહુતિ અર્પણ કરવામાં આવે એનાથી એ જે પોઝિટિવ વાતાવરણ ઊભું થાય છે અને એમાંથી હું માનું છું કે સંપૂર્ણ જીવાણુઓ નષ્ટ થાય છે, સંપૂર્ણ જીવાણુઓ નષ્ટ થાય છે। કોરોનાની આ મહામારીમાં આપણે અનેક લોકોને ગુમાવ્યા છે, કોઈ માનસિક શારીરિક રીતે તૂટી ગયું છે, માનસિક રોગોની પણ સંખ્યા વધી રહી છે। ખરેખર આ એક વસ્તુ જે વિચારવા જેવી છે કે જો તમે માનસિક રીતે દ્રઢ બનો અને માનસિક રીતે દ્રઢ બનવા માટે ફક્ત પ્રભુ સ્મરણ, પરમાત્માનું ચિંતન નિયમિત રીતે અને ખરેખર જે આપણા હિન્દુઓના જે ષટકર્મ છે એ ષટકર્મ આપણે ભૂલી ગયા છીએ અને એના પરિણામે જ આ બધા કોરોના રૂપી જે વાયરસો આપણને હેરાન કરે છે એનું મેઇન મુખ્ય કારણ જ આ વસ્તુ છે। સત્કર્મો આપણે ભૂલી ગયા છે, તો કયા કયા સત્કર્મો આપણે કરવા જોઈએ જીવનમાં? ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાના ઘરે નિત્ય નિયમ સવારે ઉઠી સ્નાનાદિથી શુદ્ધ બની અને સૌ પહેલાં સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ આપવું જોઈએ। શાસ્ત્રમાં અને સમસ્ત ભૂદેવ માત્રના તો બતાવ્યું છે કે સંધ્યા, વંદન, ગાયત્રી મંત્ર, ત્યારબાદ પોતાના પિતૃઓનું તર્પણ, એમાં સમસ્ત બ્રહ્મ યજ્ઞ અને વૈશ્વદેવ નામનો યજ્ઞ બતાવેલો છે। જો આ યજ્ઞ જો આપણે રોજ ઘરે કરવામાં આવે તો હું માનું છું કે જીવનમાં કોઈનું કોઈ પણ રીતે ખરાબ થાય નહીં। વિજ્ઞાન અને ધાર્મિકતાને આપણે જોડી દઈએ તો ધાર્મિકતાની આપણે વાત કરીએ, અનેક લોકો ધર્મ તરફની વાત કરતા હોય છે કે આ કોરોનાની આ મહામારી છે, એક મહારોગ છે કે જે આપણા કારણે જ ઊભો છે, થયો છે, આપણા વિકારોને કારણે આ જન્મ્યો છે। પરંતુ વિજ્ઞાન એક રોગને રોગની રીતે જુએ છે। આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આપણા જીવનને તમારે ઉત્તમ બનાવવું જોઈએ, તમારે નિત્ય કર્મ કરવું જોઈએ, જીવનમાં ડિસિપ્લિન જોઈએ, જે પણ ખોરાક આરોગો છો એની શુદ્ધતા જોઈએ। સમયની સાથે બધું જ બદલાયું છે અને આ મહામારી આજે આપણે સામનો કરી રહ્યા છે, અનેક લોકો આ પીડા ભોગવી રહ્યા છે અને તૂટી પણ રહ્યા છે,
तो यज्ञ छे के जे लोको धार्मिक छे के जे लोको भगवाननुं स्मरण करे छे ते लोको केवी रीते बीजाने पण मददरूप थई शके छे तमे अमारा दर्शक मित्रोने जणावो। हवे आमा एक ज वस्तु थई शके के ज्यारे आ समस्त आजनुं जे आ यज्ञनुं आयोजन छे એ જય સિયારામ સુંદરકાંડ પરિવાર સમસ્ત ભૂદેવ મંડળ એ અવેતન આ બીજો યજ્ઞ છે અમારો। આ બીજા યજ્ઞની અંદર એક વસ્તુ છે કે યજ્ઞ કરવાથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય અને હું પોતે મારો દાખલો બરાબર કે મારા જીવનની અંદર નિત્ય નિયમ સવારે કલાક અને સાંજે કલાક યજ્ઞ આહુતિ અર્પણ કર્યા પછી જ ઘરની બહારની કરવાનું બરાબર। આ યજ્ઞ કરવાથી જે વાતાવરણ ઊભું થાય છે અને એના કારણે દરેક પ્રકારે આયુ આરોગ્ય સારું રહે। લોકો આર્થિક રીતે પણ તૂટી ગયા છે, માનસિક રીતે પણ તૂટી ગયા છે, ફરીથી એ જ સવાલ, તો એ પરિસ્થિતિમાં જીવનમાં જ્યારે પીડા આવતી હોય છે તો એ પરિસ્થિતિમાં કેટલી સાંત્વના આપણે ખુદ દાખવવી જોઈએ છીએ? હવે યજ્ઞ નિમિત્તે અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે આ કોરોના સમયની અંદર જે જે જીવાત્માઓએ પોતાના જીવન જીવ ગુમાવ્યા છે આ તમામના જીવ પરમાત્માના ચરણમાં સ્થાયી બને, એમના પરમાત્મા એમના જીવને એમના આત્માને શાંતિ આપે એવી પણ પ્રાર્થના આમાં યજ્ઞમાં લઈ લીધેલી છે। અને આ યજ્ઞ તમે કરી રહ્યા છો તો તેમાં શેનો શેનો ઉપયોગ કરશો અને તેનાથી શું ફાયદા થશે? હવે દરેક ગ્રહો માટે અલગ અલગ આહુતિનું પ્રમાણ બતાવેલું છે। શાસ્ત્રમાં કહ્યું છે કે અર્ક પલાશ ખદીર, એટલે સૂર્યના સૂર્ય એ જગતનો આત્મા છે। હવે ખરેખર જો જોઈએ તો સૂર્યનારાયણનું જે પ્રાગટ્ય છે, સવારે ઉદય થવું, અસ્ત થવું, આ ઉદય અને અસ્તના સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરો હોય છે ખરો? તો મનુષ્યનું જીવન પણ જો આ સૂર્યના પ્રમાણે બની જાય તો જીવનમાં એને કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક કે આર્થિક કોઈ તકલીફ રહેતી નથી। તો જીવનમાં શિસ્તતા દાખવવાની જરૂર છે, પ્રભુ સ્મરણ કરવાની જરૂર છે, જ્યારે જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ જ્યારે બદલાતી હોય છે ત્યારે સ્થિરતા રાખવાની જરૂર છે અને એક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે। તો તમે જે યજ્ઞ કરી રહ્યા છો તો કેટલા લોકો સાથે મળીને યજ્ઞ કરી રહ્યા છો? આ આજનો જે યજ્ઞ છે એ લગભગ અમે 12 બ્રાહ્મણો દ્વારા આંકડાની સમિધ દ્વારા આંકડાને લાકડાના ટુકડા એને આજ્યમાં એટલે ઘીમાં બોરી અને સૂર્ય સુક્ત દ્વારા જે રુદ્રી પાઠ બતાવેલો છે, રુદ્ર અષ્ટાધ્યાયી, એ રુદ્રીનો ચોથો અધ્યાય એટલે સૂર્ય સુક્ત ગણાય અને આ સૂર્ય સુક્તના આધારે એક એક મંત્ર દ્વારા 12 ભૂદેવો દ્વારા અહીંયા 11,000 આહુતિ આપી એનો સંકલ્પ આજે અમે પૂર્ણ કરવાનો છે। રુદ્રી યજ્ઞમાં પણ જીવાત્માને પરમાત્મા સુધી લઈ જવાની એક વાત કહેવામાં આવી છે, શાસ્ત્રોમાં પણ યજ્ઞોનું એક સ્થાન દર્શાવવામાં આવ્યું છે, વાતાવરણની શુદ્ધિ દર્શાવવામાં આવી છે અને વાવાઝોડું પણ આવ્યું, ગ્રહણ પણ આવ્યું, તો આવી જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનું કારણ તમે શું કહેશો? શાસ્ત્રો તમે વાંચો છો, ભગવાનનું સ્મરણ કરો છો, તમારું મનન શું કહે છે? હવે ખરેખર આ બધા જે વાતાવરણ બદલાય છે બરાબર કે સૃષ્ટિ ઉપરનું જે જે કર્મ છે એ કર્મથી આપણે બધા એક વિલીન થયા છીએ। કર્મને મનુષ્ય જ્યારે ભૂલે છે ત્યારે એને યાદ કરાવવા માટે પરમાત્મા સ્વયં અનેકોનો રૂપ ધારણ કરી અને કોઈને કોઈ રીતે દરેક રીતે પોતાનું ફળ આપે છે। એટલા માટે ગીતાજીમાં પણ કહ્યું છે કે જીવનમાં યજ્ઞ કરો તો યજ્ઞથી જ દરેક કાર્ય સંભવિત બને છે। યજ્ઞમાં કયા કયા શ્લોક તમે બોલી અને શાંતિ અર્પણ કરશો? હવે આમાં તો સૂર્ય સુક્તની અંદર તો ઘણું લાંબુ સુક્ત છે, હવે એ સુક્ત એક નાનો એક શ્લોક બતાવું સૂર્યનો, એ આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને, જીવનમાં
સૂર્યનારાયણની જે ઉપાસના છે એ દિવસે દિવસે સમયે સમયે સમયને અનુરૂપ બની અને જો કરવામાં આવે એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેશુ દારિદ્ર્યમ નોપજાય. જીવનમાં કદાપી દુઃખ દારિદ્ર્ય શોક ચિંતા ભય ક્લેશ જીવનમાં કદાપી આવતું નથી. અને આવા અનેક મંત્રો છે શાસ્ત્રમાં, અને એ મંત્રોનો જ્યારે બ્રાહ્મણોના મુખે જ્યારે એનો ઉદ્ગાર થાય અને એ જ્યારે વાતાવરણમાં થાય ત્યારે એ વાતાવરણ શુદ્ધ બને છે. તો મિત્રો, આવી જ રીતે ઘણા બ્રાહ્મણો જોડાયા છે આજે અને યજ્ઞ પણ કરી રહ્યા છે, વાતાવરણની શુદ્ધિ કરી રહ્યા છે. અનેક જીવાત્મા જે છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેની શાંતિ પણ અર્પણ કરી રહ્યા છે. બીજા પણ બ્રાહ્મણો છે તેમની પણ આપણે મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ઇન્દ્રવદન પંડ્યા, રિટાયર્ડ પ્રિન્સિપાલ ઓફ હાયર સેકન્ડરી સ્કૂલ. તમે રિટાયર્ડ છો અને સમાજ સેવા પણ કરી રહ્યા છો, તો કયા પ્રકારની સેવા તમે આ પરિસ્થિતિમાં આપી રહ્યા છો, લોકો સમક્ષ જઈ રહ્યા છો, લોકોને મદદરૂપ થઈ રહ્યા છો? આમ તો અમારી એક ટીમ છે ન્યુ મરીનગરની, એમાં માનનીય જે નામ ના દેવું જોઈએ પણ માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબનું જે માર્ગદર્શન છે એના તરે ઉકારો વિતરણ થાય છે. દરરોજ પોલીસ સ્ટેશનોમાં સોસાયટીમાં રૂબરૂ જઈને ઉકારાનું વિતરણ કરવામાં આવે છે. અત્યારે દરરોજ સવારે 700-800 ડીશ અને 700-800 ડીશ સાંજે જે કોરોના ઘેર થયેલા છે, ક્વોરન્ટાઇન એ લોકોને જેને જરૂરિયાત છે એવા લોકોને આગળથી નોંધાવવામાં આવે છે કે કોને કોઈ ભોજનની જરૂરિયાત છે. તો દરરોજ અમારા જે ટીમવર્કના માણસો છે સવારે સાંજે 700 ડીશ ભોજનને પહોંચાડવામાં આવે છે. સોસાયટીના તમે નાગરિક છો, એક ચેરમેન છો, અને તમારા થકી તમે સોસાયટીના સભ્યોની ટીમ બનાવી છે અને સોસાયટીમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે અને એવા અલ્પસાધ્ય વ્યક્તિઓ જે છે તેમને ભોજન પણ અર્પણ કરવામાં આવે છે અને યજ્ઞ પણ તમે કરાવી રહ્યા છો વાતાવરણની શુદ્ધિ માટે. તો એવા ઘણા લોકો છે કે પોતાની સોસાયટીને સ્વચ્છ રાખવા માગે છે, કોરોનાથી મુક્ત કરવા માગે છે, તો એવા લોકોને તમે શું મેસેજ આપવા માગશો? અત્યારે શું છે બેન કે સંસારમાં ડિપ્રેશન અને ટેન્શન ખૂબ વધી ગયું છે. માણસને ડગલે ને પગલે કંઈ ને કંઈ પ્રોબ્લેમો સોલ્વ કરવા પડતા હોય છે. તો અત્યારે એ જરૂરિયાત છે કે દરેક સોસાયટીમાં યોગાના કાર્યક્રમો ચાલુ કરવા જોઈએ. દાખલા તરીકે સીઝન 2માં યોગાનો કાર્યક્રમ ચાલે છે, એમાં વિવિધ સોસાયટીમાંથી લોકો ત્યાં સવારે જાય છે અને એક કલાક સુધી. તો યોગાથી એક બીજો ફાયદો થાય છે કે માનસિક ડિપ્રેશન એમાં ફેર પડે છે. દૂર દૂર ઊભા રાખીને દરેકનો યોગા કરાવવામાં આવે છે. બીજો મુદ્દો છે, જેવો રામદેવે કહ્યું હતું કે અનુલોમ વિલોમ કરતાં તમે શ્વાસને જેટલો ફેફસામાં રોકી રાખો એટલા ફેફસા મજબૂત બને છે. તમે 30 સેકન્ડથી વધારે શ્વાસને રોકી શકો, ફેફસામાં રોકી શકો, તો તમને કોરોના થવાનો સંભવ નથી. અચ્છા, એટલે તમે જે પણ ગાઈડલાઈન છે તેને પણ અનુસરો છો અને સોસાયટીના નાગરિકો સ્વસ્થ રહે, હેલ્ધી રહે અને કોઈ ઉપાધિ ન આવે, કોઈ રોગચાળો ન થાય તેને લઈને પણ ઘણા તકેદારીના પગલાં રાખો છો. બીજા પણ બ્રાહ્મણો છે તેઓ શું કહી રહ્યા છે આજના વાતને લઈને તેમની પણ વાત જાણીએ. શું નામ છે આપનું? કેતન મનુભાઈ મંડ્યા, શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, તમે યજ્ઞ કરી રહ્યા છો, ગાઈડલાઈનનું પણ પાલન કરી રહ્યા છો, યજ્ઞ કરી રહ્યા છો, લોકોને આ પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે હિંમત પણ આપી રહ્યા છો, તો શું કહેવા માગશો કે ઘરમાં જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે માણસ માનસિક રીતે થાકી જાય છે, પોતાના સ્વજનો અનેક લોકોએ ગુમાવ્યા છે, તો ઘરે રહીને પણ કેવી રીતે એક નાનો અમથો યજ્ઞ કરી શકાય, પ્રભુ સ્મરણ કરી શકાય? સૌપ્રથમ તો દરેક જીવાત્માના શાંતિ અર્થે જ આ યજ્ઞ કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ પોતાના ઘરે પણ આ યજ્ઞ કરી શકે છે. દરેક યજ્ઞ કરવું એ આમ સહેલી વસ્તુ નથી, પણ નિત્યકર્મ જેમ અમારા ગુરુજી આપને કીધું, નિત્યકર્મ પ્રમાણે ઘરે યજ્ઞ કરવો હોય તો આપ ઘરે પણ યજ્ઞ કરી શકો છો. સોશિયલ ડિસ્ટન્સનું આપણે જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની આજુબાજુમાં બેસી વચ્ચે યજ્ઞકુંડ બનાવી અને જીવ માત્ર
कोई मंत्रों न भावे तो रीम सूर्याय नमः, रीम सूर्याय नमः अथवा तो रीम सूर्याय स्वाहा आ मंत्र थी पण आहुति आपे तो परमात्मा आप सौनु अने ते जीवात्मानु कल्याण करता होय छे। फायदो केटलो थाय छे कि ज्यारे तमे कोई श्लोक बोलो मंत्रोच्चार करो? जो मंत्र थी एक वस्तु है कि जीवात्मा जारे पण कोई पण व्यक्ति मंत्रनु उच्चारण करे त्यारे एना शरीर नी अंदर एक पॉजिटिव एनर्जी उत्पन्न थती होय छे अने ते मंत्रना उच्चारण द्वारा दरेक तेना जेटला नेगेटिव समझोता छे बधा नकारात्मक विचारो छे ते दूर थाय छे अने सकारात्मक ऊर्जा नी प्राप्ति थती होय छे। तो आवी ज रीते ज्यारे तमे मंत्रोच्चार करो त्यारे सकारात्मक ऊर्जा उत्पन्न थती होय छे अने तमे नकारात्मक ऊर्जा थी दूर रहो छो। बीजा पण अनेक लोको आवी ज रीते जोडायेला छे। निर्माण पल्स आजे आवी पहोंच्यू छे न्यू मणिनगर विस्तारमां अने अहींया यज्ञ थई रह्यो छे। अनेक जीवात्माने शांति अर्पण करवा अर्थे अने ऑनलाइन पण दर्शावी रह्या छे। ऑनलाइन द्वारा पण अनेक लोको आ यज्ञमां जोड़ाई रह्या छे, आहुति पण आपी रह्या छे, प्रभुनुं नाम लई रह्या छे। एक यजमान छे के जेઓ પણ આજે ભાગ લઈ રહ્યા છે આ યજ્ઞમાં। શું નામ છે આપનું? મારું નામ અશોક પ્રજાપતિ છે। અને તમે આજે ભાગ લઈ રહ્યા છો યજ્ઞમાં, તો શાંતિ કેટલી મળે યજ્ઞ કરવાથી અને ફાયદા શું થાય આપની દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ આ યજ્ઞ કરવાથી ફાયદા એટલે અઢળક ફાયદા છે। ફાયદામાં એવું છે કે આ જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞની જે આહુતિ આપવામાં આવે છે એ આહુતિથી અત્યારે જે ચાલી રહેલી કોરોનાની મહામારી છે એના અંતર્ગત આ યજ્ઞ યોજવામાં આવ્યો છે અને એનાથી ઘણા બધા ફાયદા હોય છે। કહેવાનો ભાવ એવો છે કે અત્યારે જે યજ્ઞ થઈ રહ્યો છે આનાથી આજુબાજુમાં જે બી વિસ્તાર છે અને જેટલા બી સોસાયટીઓ છે એમાં સારી રીતે વ્યવસ્થિત આ યજ્ઞ પૂરો થઈ જાય અને આની જે પણ છે કાર્ય એ શુદ્ધિકરણ માટે આ કાર્ય યોજવામાં આવ્યું છે। શુદ્ધિકરણ માટે આ કાર્ય કરવામાં આવ્યું છે અને મંદિરનો વિસ્તાર છે, લોકો દર્શનાર્થે પણ આવે છે, ડિસ્ટન્સ રાખે છે, તો તકે ગાઈડલાઈન કેટલી અનુસરો છો અહીંયા? અમે અહીંયા આગળ ગાઈડલાઈન માટે ઘણું બધું કરીએ છીએ। અમે લોકો અહીંયા આગળ અમારી મંદિરની અંદર જેટલી બી અમારા ગ્રુપ છે એ લોકો દરેક વખતે જ્યારે બી કોઈ દર્શનાર્થી આવે ત્યારે અમે કહીએ છીએ કે માસ્ક અવશ્ય પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, એટલે આ બધા જે બી છે અમે જેટલા બી દર્શનાર્થી આવતા હોય અને અમે કહેતા હોઈએ છીએ। સોસાયટીમાં કયા કયા પ્રોગ્રામો કરવામાં આવે છે? આ કોરોનાની આ મહામારી હતી તો એકબીજાને કેવી રીતે અવેર કર્યા છે, જાગૃતતા કેટલી કેળવી છે? જાગૃતતામાં અમે લોકો જે બી સોસાયટીમાં જે સોસાયટીના રહીશો હતા એમને અમે કહેતા હતા કે ભાઈ તમે વડીલોને બહાર ના કાઢો, નાના બાળકોને ના બહાર કાઢો, જરૂર પડે એટલા લોકો જ બહાર નીકળો, જેટલી જરૂરિયાત હોય એટલા લોકો જ બહાર નીકળો અને જ્યારે જરૂર પડે ત્યારે નીકળો, એ સિવાય ઘરની બહાર તમે ન નીકળો, જેથી કરીને આ કોરોનાની મહામારીથી આપણે દૂર થઈ શકીએ। તમારી સોસાયટીમાં તમે ખુદ જે નિયમો છે એને ખૂબ કડક કર્યા છે અને લોકોને જાગૃત કર્યા છે, જેટલું બને એટલું બહાર ન નીકળવા માટે સલાહ સૂચનો આપ્યા છે? જી, સાચી વાત છે। અમે લોકોએ સોસાયટીના જેટલા બી મેમ્બર છે, અમારા જે કમિટી મેમ્બર્સ છે, ચેરમેન છે, પછી ખજાનચી છે, સેક્રેટરી છે, આ બધા પોતપોતાના બ્લોકની અંદર અમે લોકો આ બધું પ્રમાણે કહેતા હોઈએ છીએ કે જેટલું બને પોતાની રીતે સ્વયં લોકડાઉન, જી જી જી, પોતાની રીતે સ્વયં લોકડાઉન। છેલ્લું લોકડાઉન હતું ત્યારે તો અમારા સોસાયટીમાં છેલ્લા 3 મહિનામાં ફર્સ્ટ લોકડાઉન જ્યારે હતું ત્યારે અમારા સોસાયટીમાં 3 મહિના સુધી એક પણ કેસ નહોતા, જે અમારી ગાઈડલાઈન હતી એના હિસાબે અમે લોકો કોઈ બહાર જતા નીકળતા, સદંતર લોકડાઉન જેવું હતું। તો મિત્રો, આવી જ રીતે અનેક સોસાયટી છે કે જે ગાઈડલાઈનને અનુસરે છે, પોતાની જાતને પણ બચાવે છે, અનેક લોકોને આ મહામારી સામે ઝઝૂમવાનું પણ શીખવે છે, બચાવે છે અને તકેદારી પણ ખૂબ રાખે છે। શું નામ છે આપનું? શાસ્ત્રી વિદર્ભ પંડ્યા। અને જે યજ્ઞ થઈ રહ્યો છે તેમાં તમે શું કાર્ય કરશો? અમે આ યજ્ઞ એક અત્યારે જે વિશ્વની અંદર મહામારી ચાલી રહી છે એ મહામારીની અંદર અમારા આખું બ્રાહ્મણોનું ભૂદેવોનું એક ગ્રુપ છે, ગ્રુપવાળા બધા ભૂદેવોએ ભેગા થઈ અને એક વિચારસરણી એવી કરી, એક યજ્ઞની અંદર બેઠા હતા અને આ બધી મહામારીની ચર્ચા ચાલી રહી હતી, એટલે અમે બધા ભૂદેવોએ એક નિર્ણય કર્યો કે આપણે પણ આ વિશ્વના કલ્યાણ માટે કંઈક કરવું જોઈએ। તો દરેક ભૂદેવોએ ભેગા થઈ અને અમદાવાદ ખાતે 11 યજ્ઞો કરવાનું આયોજન કર્યું છે। અમદાવાદ ખાતે અલગ અલગ વિસ્તારોમાં 11 યજ્ઞ તમે કરશો અને એનો ચાર્જ કેવી રીતે વસૂલશો, શું છે એનું? આની અંદર કેવું છે કે કોઈ આમાં ચાર્જ કે કશું રાખ્યું નથી, અમારા જે આખું ભૂદેવોનું આખું યજ્ઞ સમિતિનું આખું એક મંડળ બનાવ્યું છે, 12-15 ભૂદેવો છે આની અંદર, અને અવેતને કહેતા કે કોઈ પણ નિઃશુલ્ક, કોઈ પણ પૈસા વગર કે કોઈ પણ રૂપિયા વગર અમે ખાલી આ વિશ્વના કલ્યાણ માટે થઈ અને આ યજ્ઞના આયોજન કરેલા છે।
आ अमारो बीजो यज्ञ है। पहलो यज्ञ गणेश याग करी अने नरोडानी अंदर गणेश याग कर्यो। आ बीजा नंबर नी अंदर आ न्यू मणिनगर विस्तार नी अंदर श्री नागेश्वर महादेव नु मंदिर है, ज्या हाल में हूँ पूजा पण करूँ छू। अने अने आजना दिवसे अहीं आगळ सूर्य याग करीने यज्ञनु आयोजन करेलू छे, जेथी करी दरेकनु कल्याण थाय ए हेतु थी अमारा आ 11 यज्ञनु आयोजन कर्युं छे। 11 यज्ञनु आयोजन कर्युं छे, तो यज्ञमां अलग अलग जे यज्ञो छे ते तमे करशो के एक ज जग्या पर एक ज मंत्रोच्चार साथे यज्ञ करशो के अलग अलग यज्ञो अलग अलग मंत्रोच्चार साथे करशो? आनी अंदर अमे जेम जग्या बदलाशे दरेक एरियानी अंदर अलग अलग यज्ञनु आयोजन छे। सौथी पहला जेम के गणेश याग करो, त्यां आगळ गणेशजीनी पूजानु महत्व बतावेलू छे। गणेश यागनी अंदर 1008 लाड़ूनो होम कर्यो हतो। बीजा नंबरनी अंदर अहीं आगळ अमे सूर्य याग करी रह्या छीए। सूर्य यागनी अंदर सूर्य जेम शास्त्रीजीए कह्युं के सूर्यना मंत्र द्वारा अहीं आगळ आहुति अपाशे। आंकड़ानी जे संहिता बताई छे, જે આંકડાની સંહિતા એટલે શું છે? આંકડાનું જે ફૂલ આવે છે એ આંકડાનો છોડ આવે છે, જે હનુમાનજીને આપણે આંકડાના ફૂલ ચડાવીએ છીએ, આંકડાનો છોડ આવે એ આંકડાની સંહિતા બનાવવામાં આવે છે। એ સંહિતાનો હોમ અહીં આગળ સૂર્યનારાયણ ભગવાનના મંત્ર દ્વારા એ સંહિતાથી આહુતિ આપવામાં આવે છે, જેથી કરી કે આપણા શાસ્ત્રની અંદર અને વિજ્ઞાન પણ કહે છે કે આ જે વનસ્પતિ છે, વનસ્પતિ જે અગ્નિની અંદર હોમવામાં આવે છે એનાથી અમુક જે વાતાવરણના બેક્ટેરિયા છે એનો નાશ થાય છે, અને વાતાવરણની અંદર જે શુદ્ધિકરણ થાય છે એ શુદ્ધિકરણ થાય જેથી કરી જે કંઈ પણ અત્યારના સમયની અંદર આ બધા બેક્ટેરિયા છે જેના કારણે આ રોગચાળો ફાટી નીકળે છે, તો એ બેક્ટેરિયાનો નાશ કરવા માટે આ યજ્ઞ જ એક સાધન એવું છે, જેથી કરી આ વાતાવરણની અંદર જે કંઈ પણ નાના નાના જીવજંતુ જે કંઈ પણ બેક્ટેરિયા છે એનો નાશ થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ હેતુથી અહીંયા આગળ આ યજ્ઞનું આયોજન કર્યું છે। તો વિશ્વનું કલ્યાણ થાય એના અર્થે ભૂદેવો એક સ્થાન પર મળ્યા અને તેમણે નક્કી કર્યું કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તેમણે 11 યજ્ઞો કરવા છે, એવી વનસ્પતિઓની આહુતિ આપવી છે કે જેને કારણે વાતાવરણ શુદ્ધ થાય, અનેક જીવાત્માનું પણ કલ્યાણ થાય। ન્યૂ મણિનગર વિસ્તારમાં મંદિર આવેલું છે અને મંદિરની અંદર પણ ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટમાં અનેક યુવાનો પણ જોડાયેલા છે અને તેઓ પણ સોશિયલ વર્ક કરી રહ્યા છે, સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે, ધાર્મિકતા સાથે પણ તેઓ જોડાય છે, યજ્ઞો પણ કરે છે અને સોસાયટીના નાગરિકોને કોરોનાની આ મહામારી છે તેમાં કેવી રીતે બચવું, કેવી રીતે મદદરૂપ મેળવવી તેઓ પણ તમે મદદ કરી રહ્યા છે। એક યુવા છે, શું નામ છે આપનું? આકાશ મહેન્દ્રભાઈ પટેલ। અને તમે કમિટી મેમ્બર છો, ટ્રસ્ટમાં છો મંદિરના, તો કેટલા યુવા વર્ગ જોડાયેલું છે? એપ્રોક્સિમેટ 35-40% છે યુવા, કે જે દર વખતે શ્રાવણ મહિનામાં અલગ અલગ તહેવારો આવે છે જ્યારે સોમવારની ઉજવણી કરીએ છીએ, મહાદેવની નવરાત્રિ ફંક્શન આવે છે, અને સ્પેશિયલી કોરોનાને લગતું લાસ્ટ યર જ્યારે કટોકટી હતી ત્યારે અહીંયા ભંડારો ચાલતો હતો, એપ્રોક્સિમેટ 1000-2000 ડેલી પર્સન અહીંયાનું જમવાનું આપવાનું હતું, પ્લસ માસ્ક વિતરણ, પ્લસ સેનિટાઈઝર વગેરે વગેરે, અને સરકારની જે પણ નિયમો છે એના લોકોને સુધી પહોંચાડી અને જાગૃતતા વ્યક્તિમાં લાવવાનું કામ કર્યું। તમે આટલા લોકો જોડાયેલા છો અને જાગૃતતા લાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છો, આ કોરોનાની આ મહામારી છે, ઘણા એવા લોકો પણ છે કે જેને માનસિક પ્રોબ્લેમ પણ થઈ છે, ઘરમાં એક ડર પણ પેસી ગયો છે, લોકો ડરને કારણે પણ કામ નથી કરી શકતા, તેવા યુવા વર્ગ પણ છે કે જેઓ ડરી રહ્યા છે, તો તમે કેવી રીતે તમારા સોસાયટીના નાગરિકોને મદદરૂપ થઈ રહ્યા છો? એના માટે આજે તો સ્પેશિયલી કે અહીંયાના એક ઘીનો દીવો આપણે કરતા હોય છે તેનાથી કે 1000 ઓક્સિજનના પરવાનું ક્રિએટ થતા હોય છે, તો અહીંયા મહામારીને રિલેટેડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસું બધું ઘીની આહુતિ આપવામાં આવશે, ઘી હોમવામાં આવશે, તો આખા વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વ્યવસ્થિત વધશે, જ્યારે અત્યારે સ્પેશિયલી કે ઓક્સિજનની કમી રહી છે અત્યારે એ બધી રીતે, પ્લસ અહીંયા આજુબાજુની વ્યક્તિને પણ થોડીક માનસિક રીતે પૂજાપાઠમાં જોડાય, પ્લસ આ બધાના વાતાવરણ શબ્દોચ્ચારથી મંત્રોચ્ચારથી લોકોના માનસિકમાં થોડું શાંત રાહત મળે, શાંતિ રહે એ રીતે પણ કામ કરવા મળે। તો મિત્રો, આવી જ રીતે અનેક યુવાઓ જોડાયેલા છે અને બીજા યુવા જ્યારે આવી પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે તેને મદદરૂપ પણ થઈ રહ્યા છે। ન્યૂ મણિનગર સોસાયટીમાં શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરમાં ભૂદેવો યજ્ઞ કરી રહ્યા છે, આંકડાની સંહિતાને લઈને અલગ અલગ વનસ્પતિનો ઉપયોગ કરીને વાતાવરણની શુદ્ધિ થઈ રહી છે, સાથે સાથે નાગરિકો આ પરિસ્થિતિ સામે પણ ઝઝૂમે તેને લઈને પ્રાર્થના પણ કરી રહ્યા છે। આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ અલગ અલગ વિસ્તારોમાં જશે, તમારા સુધી માહિતી લઈને આવશે। હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો।